નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું A1 ગુજરાતી YouTube ચેનલમાં. મિત્રો, આજે આપણે વિરોચન નગરની મોટણની મેલેડીમાંના ઇતિહાસની વાત કરીશું. માં વડોદરા ગવડાયું, તણજા બાપાની મેલડી, એવું એમર નો મોરાશું. ચૌદે પ્રગણામો તણજા બાપાની મેલડીના આખેર પાખેર મંડણકા વાગજેરા. આશરે 8,000 વસ્તી ધરાવતું આ વિરોચન નગર સાણંદ વિરમગામ હાઈવેથી 4 કિલોમીટરના અંતરે આવેલું છે. હાલનું વિરોચન નગર રજવાડાના એ સમયમાં વડોદરા તરીકે ઓળખાતું હતું. આ ગામમાં દેવી પૂજકોનો એક નેહડો હતો. તેઓમાં મેલડીના પરમ ઉપાસક હતા, એટલે માં મેલડીની પૂજા કરતા હતા અને તે માતા લોરના હજીરાની માતા તરીકે પૂજાતી હતી. પહેલાના સમયની જીવણ અને હરજીની માં મેલડી ઓળખાતી હતી, એ જ આ લોરના હજીરાની માં મેલડી હતી. હવે માને કંઈક પરચા પૂરવા હશે એટલે એક દિવસ બાજુના દિલો ગામના મોટણ રબારીની ગાયો ખોવાઈ જાય છે. આજુબાજુના ગામોમાં બધે જ શોધખોળ કરે છે પણ ગાયો ક્યાંય મળતી નથી, એટલે કોઈકે આવીને કહ્યું, બાજુના વડોદરામાં દેવી પૂજકના ગોખલામાં લોરના હજીરાની મેલડી પૂજાય છે અને સાંભળ્યું છે કે તેના પરચા હાજરા હાજુર છે. તમે માની એકવાર માનતા તો રાખો, માં મેલડી તમારું કામ જરૂર પૂરું કરશે. આ વાત સાંભળી મોટણના રબારીઓ લોરના હજીરાની મેલડીના દર્શને આવે છે અને માની માનતા રાખે છે અને માં મેલડીને અરજ કરે છે, હે માં મેલડી, જો અમારી ગાયો સાંજે હેમખેમ રીતે પાછી આવી જાય તો અમે તારી માનતા પૂરી કરીશું. ત્યાં તો મેલડી કહે છે, ખમ્મા ખમ્મા આલ્યા મોટણના રબારીઓ, હવે તમે ઘરે જતા રહો, તમારી ખોવાઈ ગયેલી ગાયો હું લાવી આપીશ. ગાયો હેમખેમ પાછી આવી જાય તો જાણજો કે વડોદરાની મેલડી લાવી હતી. પછી બધા મોટણ રબારીઓ ક્યાંય શોધખોળ કરવા જતા નથી અને હવે તો માં મેલડી આપણી ગાયો પાછી લાવશે એમ વિચારી ઘરે પાછા આવે છે અને સાંજ પડતા જ ગાયો હેમખેમ પાછી આવી જાય છે. પછી કહેવાય છે કે માં મેલડીને ક્યાંક બેસણા કરીને એનો મહિમા વધારવો હશે, એટલે માતાજીએ એવી લીલા કરી કે મોટણના રબારીઓને માનતા કરવાનો સમય ન મળ્યો. પછી તો એક દિવસ માં મેલડી મોટણ રબારીના સપનામાં આવ્યા અને કહ્યું, હે રબારીઓ, મારે હવે તમારા કુળમાં પૂજાવું છે, કાલે સવારે મારે બેસણા કરજો. આ મોટણ રબારીએ માં મેલડીને એમના ઘરે બેસાડ્યા અને રોજ ધૂપદીપ કરીને માં મેલડીની ભક્તિ કરવા લાગ્યા. ગાયો ખોવાઈ જવી, માની માનતા માનવી અને મોટણ રબારીના ઘરે માને અમર બેસણા કરવા, આ બધું જ મેલડી માએ રચેલું હતું અને મોટણ કુળના નસીબમાં હતું એટલે આ બધું બન્યું હતું. પછી કહેવાય છે કે થોડા વર્ષો પછી કોઈ પણ કારણસર મોટણ રબારીઓ ઉચાળો લઈને દિલો ગામથી વડોદરા એટલે કે હાલના વિરોચન નગર રહેવા આવી ગયા અને સાથે માં મેલડી જે બેસાડી હતી એને લાવીને મેલડીનો નાનકડો મઢ બનાવ્યો. પછી તો ધીરે ધીરે મેલડીનો મહિમા આજુબાજુના ગામોમાં વધવા લાગ્યો અને વાલા મોટણના કોઠે માં મેલડી ધૂણવા લાગ્યા. પછી તો માં મેલડીના ડાકલા વાગવા લાગ્યા અને વાલા મોટણ રોજ માં મેલડી સાથે વેણે વાતો કરવા લાગ્યા. પછી તો આ મોટણની મેલડીએ અનેક પરચાઓ પૂર્યા, અનેક વાંજિયાઓને દીકરા આપ્યા, અનેક ભક્તોની ગરીબી દૂર કરી. પછી તો વાલા મોટણના દીકરા બીજોલભા, બીજોલભાના દીકરા તળજાભા માં મેલડી સાથે વેણે વાતો કરતા હતા અને માં મેલડીની સેવા પૂજા કરતા. માં મેલડીના બારાધારી ભૂવા કહી શકાય એવા તળજાભાએ તારીખ 4/6/2018 રોજ અંતિમ શ્વાસ લીધો અને દેવલોક પામ્યા. એમના પછી હાલમાં અહીંયા કનુભાઈ તળજાભાઈ રબારી માં મેલડીના ભૂવાજી છે અને માં મેલડી એમની સાથે સાક્ષાત વેણે વાતો કરે છે. તારીખ 25-27/1/2020 અહીંયા ભવ્ય 108 કુંડી અતિ વિષ્ણુ મહાયજ્ઞ તથા પરમ પૂજ્ય તળજા બાપાના ફોટાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ ગયો અને લાખો ભક્તો માના દર્શને આવ્યા હતા. તો તમે પણ મોટણની મેલડી માના દર્શનનો અમૂલ્ય લાભ લેવા જરૂરથી પધારજો. મિત્રો, આવા જ વિડીયો જોવા માટે આજે જ અમારી આ ચેનલ A1 ગુજરાતીને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.